पादरा विधानसभा कांग्रेस द्वारा आज रोज स्नेहमिलन कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां अनेक प्रकारनी विकासनी वातो पण करवामां आवी हती ने जेमां पूर्व धारासभ्य जसपालसिंह पढियार द्वारा वळतो जवाब पण क्यांक ने क्यांक भारतीय जनता पार्टी ने आपवामां आव्यो हतो। अने आजे जसपालसिंह क्यांक ने क्यांक आक्रमक जोवा मळ्या हता। बापू, सौ प्रथम तो स्नेहमिलन समारोहमां मारा तरफथी आप सौने विशेष आजे कार्यक्रम दर वर्षनी जेम पादरा विधानसभा कांग्रेस परिवार द्वारा आयोजित पादरा विधानसभा आ स्नेहमिलन कार्यक्रम योजना जेमा नवा वर्ष निमित्ते सौने शुभेच्छा आप ले थाय। आगामी वर्ष मरा सौ पादरा तालुकानी धर्मप्रेमी जनता माटे फलदायी लाभदायी निवड़े एवी आजे जारे अहींया रणछोड़रायजी मंदिरे उभा छे एमना चरणों में प्रार्थना, माता लक्ष्मीजीना प्रार्थना चरणों में प्रार्थना के आ आगामी नव वर्ष सौ पादरा विधानसभा धर्मप्रेमी जनता माटे खूब लाभदायी और फलदायी निवड़े। एटले खास करीने खूब मोटी संख्या में लोग अहीं उपस्थित रह्या हता। ज्यारे प्रदेश कांग्रेस समिति द्वारा वडोदरा जिला समिति की ज्यारे जवाबदारी आपवामां आवी एटले स्नेहमिलननी साथे साथे वडोदरा जिला कांग्रेसनी जे हालनी कमिटी छे तेमना द्वारा मारो पद ग्रहण समारंभ साथ सम्मान समारंभ कार्यक्रम पण आजना दिवसे अहीं करवामां आव्यो हतो। एटले जिला कांग्रेसना लोको अने पात्र विधानसभाना सौ लोग अहीं खूब मोटी संख्या में उपस्थित रह्या। बहु भारतीय जनता पार्टीए स्नेहमिलन जे समारोह राख्यो हतो एमां 700 कार्यकर कांग्रेसना भारतीय जनता पार्टी में जोड़ाया एवी वात करी हती। अने एमां पण केटलाक भारतीय जनता पार्टीना नेताओए एवुं कह्युं हतुं કે પાદરામાં કોંગ્રેસનો સફાયો કરવો છે, આ બાબત પર પણ આપણે પ્રતિક્રિયા આપી છે, શું હતી? આ વાત આજે 139 વર્ષ જૂની આ કોંગ્રેસ પાર્ટી છે, જ્યારે અહીંયા પાદરાના ભાજપના સ્નેહમિલનમાં એ રીતે કહેવામાં આવ્યું કે 100-150 લોકો જે રીતના જોડાયા અને ઠીક છે એમને 700નો આંકડો કીધો, જૂઠાનું ફેલાવવું આ લોકોનું કામ રહ્યું છે અને એમનું જૂઠાનું એમને મુબારક। અને જે લોકો જોડાયા છે તે આપણે જોયું હશે કે જે લોકો એ દિવસે ત્યાં જોડાયા, આજના દિવસે મેં રણછોડરાયજીના ચરણોમાં પ્રાર્થના કરીને કીધું છે કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એમની પણ ત્યાં એમને ખૂબ માન સન્માન મળે, ત્યાં એમની ખૂબ પ્રગતિ થાય। એમના મનમાં જે ઈચ્છા હોય કે મારે આ ટિકિટ જોવે છે, કે મારે આ એપીએમસી લડવી છે, કે મારે આ સંગઠનમાં પદ જોવે છે, એ તમામ પદ સંગઠનમાં ટિકિટોમાં કે એપીએમસીમાં એમને ભગવાન રણછોડરાયજી અપાવે આજના દિવસે એમના અહીંયાથી જો ભગવાન રણછોડરાયને પ્રાર્થના કરી। પણ જે રીતની વાત એમના દ્વારા કોંગ્રેસ મુક્ત કરવાની જે વાત કરવામાં આવી છે એટલે અહીંયા પાદરા વિધાનસભાની સૌ જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, આપ બધાએ મીડિયાના મિત્રોએ પણ જોયું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોએ આજે જોયું છે કે જે રીતના મુંગેરીલાલના હસીન સપના જોતા હતા બધા પહેલાં, એવું કહેવાતું એવી કહેવત છે, એવી રીતના જે મુંગેરીલાલના હસીન સપના જોનારા લોકો કે જે એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત કરવાની જે વાતો કરતા હતા, પાદરાને કોંગ્રેસ મુક્ત કરી દઈશું, એ આજે અહીંયા જે ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો લોકો અહીંયા ઉપસ્થિત છે, લોકોના દિલોમાં આજે પણ પ્રેમ સ્નેહ આશીર્વાદ એટલો જ છે જે પહેલાં હતો। પણ પરંતુ એ વખતના સમીકરણો એવા બેઠા 2022 વિધાનસભાના કે હું એવું માનું છું ચોક્કસ મને ભારતીય જનતા પાર્ટીની આમાં કંઈક ને કંઈક રણનીતિ ગણીએ, ચૂંટણીઓમાં તો આવી રણનીતિ હોતી હોય, પરંતુ જે લોકો ચૂંટણીએ લડતા હોય, આજે દીવનું મામાની વાત કરીએ તો 35-40 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ દીનું મામાને પણ બેવકૂફ બનાવે। એ કેવી રીતે કે 2022ની વિધાનસભાની ચૂંટણી જ્યારે અપક્ષ લડવા નીકળ્યા તો કેમ એમના દ્વારા ત્યાં કોઈ એમને મનાવવાના આવ્યો, કેમ કોઈ કહેવાના આવ્યું, કેમ કે ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે દીનુ મામાને બેવકૂફ બનાવો, વાંધો નહીં, દીનુ મામા જીતશે તો એ પણ ભાજપમાં આવશે અને અને આ ભાગલા પડશે ને ભારતીય જનતા પાર્ટીની બેઠક આવશે તો આપણો જ છે, એટલે એ રીતની પરિસ્થિતિ છે। એટલે આ લોકોએ ભારતીય જનતા માટે કંઈક ને કંઈક અંશે કે જે દીનુ મામા આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રખર કાર્યકર રહ્યા, તમામ રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી, એ એમની કમનમની વાત હોય કે બીજા કોઈ ઇલેક્શનો હોય, તમામ જગ્યાએ દીનુ મામાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મદદ કરી છે, પરંતુ 2022ની ચૂંટણીમાં કંઈક ને કંઈક રીતે દીનુ મામાને બેવકૂફ બનાવવામાં આવ્યા કે આજે એમને એ મને એવું નથી ખબર કે દીનુ મામા એ વાતથી અજાણ હતા કે કેમ,
કે ખરેખર આ મારો ભોગ લેવા રહ્યો છે અને પાર્ટીની રણનીતિના ભાગરૂપે કોઈ પાર્ટીમાંથી કહેવા નથી આવતું કે આ ચૂંટણી અપક્ષ ના લડે. બાકી આપ જાણો છો એમ કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની વિચારધારા રહી છે, જે રીતની ધાક ધમકી અને દબાણની રાજનીતિ રહી છે, મને એવું નથી લાગતું કે એ લોકો કોઈ અપક્ષ ઉમેદવાર લડતો હોય ને એનાથી એમની સીટને જો નુકસાન થતું હોય તો એ કોઈ કાળે અપક્ષ ઉમેદવારને લડવા ના દે. સ્પષ્ટ વાત એવી કહી શકીએ કે દિનુ મામાને ક્યાંક ને ખબર જ હતી, કાં તો પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા યશપાલસિંહ પઢિયાર અને કોંગ્રેસને હરાવવા માટેનું આ એક મોટું પ્રી પ્લાનિંગ કે મોટું ષડયંત્ર હતું. આ સ્પષ્ટ આપણે માની શકીએ. ચોક્કસ ચોક્કસ મને હું એવું માનીશ કે આ તો દિનુ મામા આ વાતથી અજાણ હતા, કાં તો પછી ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસની બેઠક જે સિક્યોર કહેવાતી હતી એને કેવી રીતે આજકી લેવાય એના ભાગરૂપેની આ રણનીતિ. એટલે 50,000 મત જે ડેમેજ કર્યા છે એનું પ્રી પ્લાનિંગ આ હતું. ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણતી હતી કે દિનુ મામા અગાઉ પણ અપક્ષ લડી ચૂક્યા છે અને કોંગ્રેસના મત જે છે એને વિભાજન કરવામાં જો મહત્ત્વનો ભાગ કોઈ ભજવશે અને બધી રીતે એ સક્ષમ છે તો એ દિનુ મામા છે. એટલે એને કોઈ પણ જાતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણ ના લાવવામાં આવ્યું, કોઈ જગ્યાએ ફસાવવામાં ના આવે, પણ આજે ફરીથી પણ એમને પદ અપાવ્યું. એટલે ચોક્કસપણે મને એવું લાગે છે કે દિનુ મામાને પણ આ વાતથી અજાણ રાખીને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ મુજબ એમને ચૂંટણી લડવા દેવામાં આવી, ભાગલા પડ્યા. જેવી રીતે અગાઉની વાત હતી ભાગલા પાડો અને રાજ કરો, આજે એ જ અહીંયા પાદરા વિધાનસભામાં એ વાત સાબિત થઈ. બાબુ કેમેરે ક્યાં તો આપણે એક બાળકીની પણ વાત કરી હતી કે બાળકીને જે સરકારી યોજનામાં આપે શરૂઆત કરાવી અને એ પણ આપણે બોલ્યા હતા. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જેમાં સભ્યશ્રીએ પણ આપના ઉપર કટાક્ષ કર્યા છે, કોંગ્રેસ પર કટાક્ષ કર્યા છે અને એવું કીધું છે કે જસપાલસિંહનો એટલે કે કોંગ્રેસનો આપનો એક પણ ફોટો એવો બતાવે કે જેમાં તમે માતાળ કે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ આપતા હોય. તો આ બાબતે શું જસપાલસિંહ પઢિયારે કોઈ કાર્ડ જ નથી કર્યા? તો પછી સીધે સીધું એ ભારતીય જનતા પાર્ટી જે એમની સરકાર છે એમના પર આક્ષેપ કરી ગયા છે કે 5 વર્ષમાં એક પણ ઓપરેશન પાદરા વિધાનસભાની અંદર કે એક પણ દર્દીને મા કાર્ડનો લાભ નથી મળ્યો. શું એ કહેવા માગે છે? આ ભારતીય જનતા પાર્ટી એમની જે સરકાર છે એની સામે એ આક્ષેપ કરી રહ્યા છે. પણ આ જે કાર્ડની વાત કરી રહ્યા છે એ કાર્ડનો એ નાની નાની વાતો છે, એ નાની નાની વાતોના ફોટા ના હોય. એવા જો આયુષ્યમાન કાર્ડ કોમન સર્વિસ સેન્ટરો જે છે, સરપંચો 500-500 કાર્ડ, સામાન્ય 500-500 એમના ગામના કાર્ડ કઢાવે છે. એ સરપંચો ફોટા નથી પડાવતા તો હું ધારાસભ્ય તરીકે આયુષ્યમાન કાર્ડનો ફોટો હું કેવી રીતે પડાવું? આ જે સરકારની યોજના છે તમામને મળવી જ જોવે. સેવા સદનના અધિકારીઓને જે રીતે આ તો એક મને તો એવું લાગે છે કે સેવા સદનના અધિકારીઓને કંઈક ને કંઈક અને બીજું જે એમના કોમન સર્વિસ સેન્ટર જે જિલ્લા પંચાયત દ્વારા ચલાવતા હોય છે એમાં આધાર કાર્ડની કામગીરી હોય, મા અમૃતમ કાર્ડની કામગીરી હોય કે આયુષ્યમાનની કામગીરી હોય, એ જે કામગીરી છે એ અધિકારીઓ પાદરાના ધારાસભ્યએ ચોક્કસપણે એવું સાબિત કર્યું કે ગુજરાત સરકારના અધિકારીઓ આ બધું કામગીરી કરવા માગતા નથી. એટલે પાદરામાં પાદરા વિધાનસભામાં ગુજરાત સરકારની આબરૂ ના જાય કે પાદરામાં જે અધિકારીઓ આવેલા છે સીધા સેવા સદનના હોય કે પછી આ કોમન સર્વિસ સેન્ટરનું જે કામ ચાલતું હોય કે PSCનું જે કામ ચાલતું હોય એ અધિકારીઓ જો કામ ના કરે તો ગુજરાત સરકારની આબરૂ જાય. એટલે એ આબરૂ બચાવવા માટે થઈને પાદરા વિધાનસભામાં જે પણ લોકો ID લઈને કામ કરતા હતા એ લોકોની ID બ્લોક કરી દેવામાં આવી અને એમને પોતે સરકારની ઇજ્જત ના જાય કે આયુષ્યમાન કાર્ડ પાદરામાં અધિકારીઓ કામ નથી કરતા, સેવા સદનવાળા કામ નથી કરતા એટલે આધાર કાર્ડ સુધરતું નથી, એટલે સરકારની આબરૂ બચાવવા માટે થઈને પોતાના કાર્યાલયે કોકનું ID ચાલુ કરીને ત્યાં કામગીરી ચાલુ કરી છે. એટલે બાબુ ગ્રામ પંચાયતની અંદર જે સેન્ટરો હતા કે જે અન્ય જગ્યાએ સેન્ટરો હતા ક્યાંક ને ક્યાંક સેન્ટરોની ID બ્લોક કરવામાં આવી છે કે સરપંચો પર એવું દબાણ કે એવું કહેવામાં આવ્યું છે કે કાર્ડ કોઈ પણ કાર્ડ વિતરણ ચોક્કસપણે વાતો આમ તો જે સરપંચોના મુખ્ય હોય કે લોકોના મુખ્ય આ પ્રકારની એક વાત છે કે પાદરામાં સરકારની જે યોજનાઓ છે જે મળવાપાત્ર યોજનાઓ છે એ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય કે પછી આધાર કાર્ડનું કામ હોય કે પછી આયુષ્યમાનનું કાર્ડ હોય એ ભલે ભલે CSC સેન્ટર પાદરા કાઢે કે કોઈ PSCની પર કાઢે કોઈ કોમન સર્વિસ સેન્ટર પર કાઢે, પણ વિતરણ તો ધારાસભ્યના જનસેવા કાર્યાલય પરથી થાય એવી લોકમુખ્ય ચર્ચા છે ને. લોકો ચર્ચા કરી રહ્યા છે કે હવે અહીંયાથી તો અમને આપવાની ના પડી કે ધારાસભ્યના કાર્યાલય
₹50 ભાડું ખર્ચીને અમારે દહીં જવું પડશે લેવા માટે, આવી પણ લોકોની ચર્ચા. બાપુ આજના દિવસે જે પણ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી હતા અને આપે કહ્યું કે જો મામા માની ગયા એટલે આપ કઈ વાત કરી હતા, મામાને શું માનવાનું હતું, મામા શું માની જે રીતની પાત્રા વિધાનસભામાં ખૂબ સારી છે. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં મામા અપક્ષ હતા એટલે જે રીતની વાત અમુક લોકો જે શુભચિંતકો હતા એમને મામાને વાત કરેલી જે તે સમયે કે મામા તમે અપક્ષ શું કરવા લડો છો, પાર્ટી સાથે રહો. જે સ્થાનિક લોકો જે શુભચિંતકો હતા એ પ્રદેશની તો રણનીતિ જ હતી એટલે એમને કોઈ વાત કરી નથી, પરંતુ જે સ્થાનિક શુભચિંતકો હતા એમને એમને સમજાવ્યા હતા કે મામા તમે ના લડતા, પરંતુ અમુક લોકો એ ના કહેવાથી અમુક લોકોએ કીધું કે ના ના મામા અમે કહી જઈશું, આપણે તો લડવું જ પડે, એ રીતની પરિસ્થિતિ જે ઊભી થઈ એટલા માટે એ અપક્ષમાં લડ્યા અને પરિણામ આજે 1,15,000 મત ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે, તેમ છતાં પાદરામાં ભાજપના ધારાસભ્ય છે, આપ જોઈ શકો. બાપુ અંતે છેલ્લો સવાલ કે જે આપણે વાત કરી કે ભાઈ અકસ્માતો થયેલા છે પાદરા જંબુસરની જે બાબત છે, આક્ષેપ એવો કરવામાં આવ્યો ચેતરીસિંહ ઝાલાથી રનિંગ ધારાસભ્ય છે, તેઓએ પોતે કહ્યું હતું જાહેર મંચ પરથી કે જસપાલસિંહે રોડ બન્યા પહેલાં બાધા પૂર્ણ કરી અને તેઓએ જુસ્સા સાથે આપના પર સ્પષ્ટ આક્ષેપ એવા કર્યા છે કે હિન્દુ સંસ્કૃતિમાં ક્યારેય માનતા પૂર્ણ થયા પહેલાં માનતા બાધા કરવાની ના હોય, એટલે આ બાબતે આપણું શું મને ખબર નથી એમણે જેને પણ આ વાત કરી હોય અથવા તો જેને પણ આ વાત કરી હોય એમને એમનું મગજ જરા ચકાસી લેવાની જરૂર હતી. મેં આજે પણ આપના બીએન ન્યૂઝના માધ્યમથી લાઈવમાં કહું છું, આજે પણ એ તારીખ જોઈ લઉં જે દિવસની મારી પોસ્ટ હતી, 27/10/2022ના દિવસે મેં એક પોસ્ટ મૂકી હતી કે આપણે 29/10/2022ના દિવસે હનુમાનજી દાદાના ત્યાંથી આપણે જે ફોર્મ 2022નું ભરેલું હતું બરાબર, તો હનુમાનજી દાદાની કૃપાથી આપણે આટલા બધા 500 કરોડ ઉપરાંતના જો કામો લાવ્યા હોય તો આજે આપણે અને એમાં ખાસ કરીને 193 કરોડનો જે રોડ આ મંજૂર થયો છે એટલે આ રોડ મંજૂર થવાથી અને બીએન ન્યૂઝ ગુજરાતી પણ એનું સાક્ષી છે. તમારું પણ 29/10/2022નું જે તમારી પોસ્ટ છે, જે તમારો બીએન ન્યૂઝના યુટ્યુબના સમાચાર છે, એ યુટ્યુબના સમાચાર પણ ધારાસભ્ય કાર્યાલયને કહેવા માગું છું કે જોઈ લે. એમાં પણ મેં એવું કીધેલું છે કે આ રોડ મંજૂર થવાને કારણે મંજૂર જે રોડ થયો છે મનમાં એક આસ્થા હતી એટલે આ પગપાળા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને એક આસ્થાનો વિષય છે. અને આજે આપણે જાણીએ છીએ એમ કે આપણે વર્ષોની જે વર્ષોથી સનાતન ધર્મ સાથે આપણે બધા સંકળાયેલા છે અને ઘણી બધી અફવાઓ પણ આ લોકો અમુક લોકો જે તત્વો છે જે શાંતિ અને અમન નથી ઈચ્છતા એવા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવે છે, ખતરાની વાતો કરવામાં આવે છે, એવી બધી જે વાતો કરવામાં આવે છે, હું આજે પણ કહું છું ટંકાની ચોટ પર કે સનાતન ધર્મ હતો છે અને રહેવાનો છે, કોઈની બાપની તાકાત નથી કે એને મીટાઈ શકે. આ જો બહુ સ્પષ્ટપણે કહું છું અને જે જે ધર્મની વાતો ઇલેક્શનમાં કરે છે, મેં તો ઇલેક્શનમાં એવું કીધેલું કે જો ધર્મને નામે મારે મત આપવા પડે તો મારે રાજનીતિ છોડી દેવી જોઈએ, ધર્મને નામે મારે મત ના માગાય. અરે ધર્મ તો શું કરવા માટે હોય છે, આપણે ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, જેને ગીતાજી વાંચી હશે એને ખબર હશે કે ધર્મનો ધર્મ ગીતાજીમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ધર્મનું નામ મોક્ષ ગતિ માટે લેવામાં આવે છે, નહીં કે મત લેવા માટે. એટલે આ મત લેનારા લોકો જે હિન્દુત્વનો કોબરો પહેરીને જે રીતની લોકોને ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ જનતાને હવે જાગૃત થવું પડશે કે ક્યાં સુધી આ રીતની પરિસ્થિતિ તમે કરશો. અમે પણ સાચા હિન્દુ છે. આજે ભગવાનની જે વાત કરવામાં આવે છે, ભગવા તો અમારી ધજા હતી ક્ષત્રિયોની અને એ ભગવા રંગે ક્ષત્રિયો કેટલાય માથું કપાઈ ગયું ને ધન લડ્યા એવા ઇતિહાસો છે આ ક્ષત્રિયોના. એટલે જે ખોટી વાતો કરીને લોકોને ભરવાની જે પ્રયત્ન કરી દેવામાં આવ્યો છે, મત લેવાની જે રાજનીતિ, રાજનીતિ ધર્મનું નામ લેવું હોય તો રાજનીતિ નહીં કરવાની, તો ધર્મ જ કર્યા કરો. પણ ધર્મનો ઉપયોગ ધર્મનું નામ મોક્ષ ગતિ લેવા માટે હોય, મત નહીં લેવા માટે. બાપુ અંતે શુભેચ્છકોને દર્શકોને સૌ મારી પાદરા વિધાનસભાની જનતાને આજના દિવસે હું કહેવા માંગીશ કે જે પણ પરિસ્થિતિનું નિર્માણ પાદરા વિધાનસભામાં થયું, આજે પણ ભલે આપ લોકોનો પ્રેમ આશીર્વાદ તો ખૂબ મળ્યો, આપ લોકોની દિલની લાગણીથી આપ લોકોએ મને મત આપ્યા હતા, આજે 1 વર્ષ પૂર્ણ થઈ જવા પામ્યું છું, સતત આપ બધા વચ્ચે રહ્યો છું અને આપના જે પણ કામો છે મેં અત્યારે પણ આપ બધા જ્યારે મારી પાસે આવો છો મેં એવો સતત પ્રયત્ન કર્યો છે કે આપ સૌના કામો થાય, ફક્ત કોઈ પોકળ વાત નહીં અને સીધી વાત કરી છે, કોઈ જૂઠો વાયદો નહીં, કોઈ કોઈ જાતને જૂઠાનું ફેલાયું નથી. એટલે જે આપ હજુ પણ
આપ બધાની સેવા માટે અવિરત જ્યાં સુધી માતાજી શક્તિ આપશે ત્યાં સુધી આપ બધાની સેવામાં રહેવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશ અને જિલ્લા કોંગ્રેસની જે જવાબદારી મળી છે આપ બધાના પ્રેમ અને સ્નેહ અને આશીર્વાદથી જ મળી છે એટલે ખાસ કરીને પાદરા વિધાનસભાની જનતાનો પણ હું આજના દિવસે આભારી છું અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ માનનીય શક્તિસિંહજી ગોહિલનો પણ આભારી છું અને માન્ય વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાજીનો પણ આજના દિવસે હું આભારી છું. ચોક્કસ દર્શક મિત્રો, હતા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર. આજરોજ પાદરા કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ સમારોહ સાથે સાથે જસપાલસિંહનો પદગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારને કોંગ્રેસના વડોદરા જિલ્લાના પ્રમુખ પદે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.